नमस्कार मंतव्य न्यूज साथे हूं श्रद्धा। एक महत्वना समाचार अमदावाद ना जमालपुर थी महत्वना समाचार सामे आवी रह्या छे। अमदावाद ना जमालपुर मा शाक मार्केट मा कोर्पोरेशन नी लाल आंख जोवा मळी छे। तो कोविड गाइडलाइन ना भंग सामे कड़क कार्यवाही हाथ धरवामां आवशे। सोमवार थी जमालपुर मार्केट ओड इवन पद्धति थी हवे खुलशे। एएमसीए जमालपुर अने एपीएमसी ना वेपारीओ ने संदेश आप्या छे के कोरोना गाइडलाइन नो भंग थशे तो दुकान सील करवामां आवशे। मंतव्य न्यूज आपने दिखाड़ी रही है। जमालपुर ना शाक मार्केट में कोर्पोरेशने लाल आंख करी छे। कोविड ना गाइडलाइन ना भंग सामे हवे कड़क कार्यवाही करवामां आवशे। सोमवार थी जमालपुर मार्केट में ओड इवन पद्धति थी तेने खोलवामां आवशे। तो सोमवार थी जमालपुर मार्केट हवे ओड इवन पद्धति थी खुलशे। एएमसीए जमालपुर अने एपीएमसी ना वेपारीओ ने आदेश आप्या छे। कोरोना गाइडलाइन नो जो भंग थशे तो समग्र दुकानो सील करी देवामां आवशे। જે ગંભીરતા છે કોરોનાની નથી સમજી રહ્યા, બેફામ બની અને જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કાલુ જે જમાલપુર શાક માર્કેટ છે ત્યાંના છે કે જ્યાં લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાવી રહ્યા છે અને માસ્ક તો જાણે કે તેમને પહેરવો જ ન હોય તેવા અહીંયા દ્રશ્યો છે। વિક્રેતા હોય કે ગ્રાહક હોય, કોઈએ માસ્ક છે નથી પહેર્યો ત્યારે મોડે મોડી તંત્ર જાગીને દબાણ ખાતાના જે અહીંયા અધિકારીઓ છે તે આવ્યા છે અને હવે લોકોને ભીડ જે અહીંયા એકઠી થઈ છે તેને દૂર કરાવી રહ્યા છે। લોકોને અહીંયાથી દૂર કરી અને માસ્ક પહેરવા માટે તેઓ જણાવી રહ્યા છે, પરંતુ આ શું તેમની પોતાની જવાબદારી નથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સૌ કોઈ જાણે છે કે કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે ગુજરાતની અંદર। અમદાવાદ અને સુરત છે હોટસ્પોટ બન્યા છે, પરંતુ તેમ છતાં પણ કોઈ પણ જાતની ગંભીરતા તેમનામાં નથી જોવા મળી રહી અને જ્યારે કેમેરા સામે આવે છે ત્યારે તમને યાદ આવે છે કે તેમણે માસ્ક નથી પહેર્યો। એટલે કે આ પ્રકારની બેદરકારીઓ જો અમદાવાદીઓ દાખવશે તો આજે કોરોનાના કેસીસ જે છે તે ક્યાં જઈને અટકશે તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ફક્ત તંત્રની જવાબદારી નથી, જવાબદારી પોતાની પણ છે કે કોરોના જ્યારે વધી રહ્યો છે, કેસીસ વધી રહ્યા છે ત્યારે જાગૃતિ રાખે અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહત્વનું અમદાવાદના જમાલપુરમાં હવે જો તમે નિયમોનો ભંગ કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું એએમસી દ્વારા કહેવામાં આવ્યું। એએમસી દ્વારા આદેશ આપવામાં આવ્યા।